દાના નામના વાવાઝોડાએ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાઈ વિસ્તારમાં મચાવી તબાહી. ઓડિશાના દરિયાકાંઠે 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. ભારે પવનની સાથે વરસાદ પણ ખાબક્યો. તેજ પવનને કારણે વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા. કેટલાક કાચા મકાનને પણ નુકસાન થયું. વાવાઝોડાને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું. વાવાઝોડાનું જોર ઘટતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો. વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં વરસાદ. ગંગા સાગરમાં વરસાદી પાણી ફરી વળ્યા. કપિલ મુનિ આશ્રમની ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ. જમ્મુ કાશ્મીરમાં નવી સરકાર બાદ ચોથો આતંકી હુમલો. 9 દિવસમાં 19 લોકોએ ગુમાવ્યો જીવ. ગુલમર્ગમાં ગુરુવારની રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં સેનાના 3 જવાન શહીદ, જ્યારે 2 પોર્ટ્સનું પણ મોત. સેના અનુસાર 5 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 720 આતંકી માર્યા ગયા. હાલ જમ્મુ કાશ્મીરમાં 120-130 આતંકીઓ સક્રિય. મુંબઈની વરલી વિધાનસભા બેઠક પર 2 હાઈ પ્રોફાઇલ ચહેરાની વચ્ચે મુકાબલો. આદિત્ય ઠાકરેની સામે એકનાથ શિંદે જૂથે મિલિંદ દેવડાને મેદાનમાં ઉતાર્યા. મિલિંદ દેવડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને વરલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનું કર્યું એલાન. વરલી બેઠક પરથી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા મિલિંદ દેવડા 10 મહિના પહેલા જ કોંગ્રેસ છોડી અને શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયા હતા. મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં કોંગ્રેસને ફટકો. બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી અજિત પવાર જૂથની એનસીપીમાં જોડાયા. પાર્ટીએ તેમને બાંદ્રા ઇસ્ટથી ઉમેદવાર બનાવ્યા. વર્ષ 2019ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. લાલુ પ્રસાદ યાદવને ભારત રત્ન આપવાની માંગ. પટનામાં આરજેડીની ઓફિસની બહાર પોસ્ટર લાગ્યા. પોસ્ટરમાં લાલુ યાદવને મસીહાથી લઈ અને ભગવાન ગણાવ્યા, સાથે જ ભારત રત્ન આપવાની માંગ કરાઈ. લાલુ યાદવને ભારત રત્ન આપવાની માંગ પર જેડીયુએ કટાક્ષ કર્યો કે લાલુ ભારતના રત્ન નહીં પણ સીબીઆઈ અને ઈડીના રત્ન છે. જ્ઞાનવાપી પરિસરમાં ESI સર્વે કરાવવાની માંગ કરતી અરજી વારાણસી કોર્ટે ફગાવી. હિન્દુ પક્ષે આખા જ્ઞાનવ્યાપી પરિસરમાં ESIના સર્વેની કરી હતી માંગ. હિન્દુ પક્ષનો દાવો છે કે મસ્જિદના મુખ્ય ગુંબજ નીચે શિવલિંગ છે. જો કે કોર્ટે અરજી ફગાવી દીધી, જેને લઈ હિન્દુ પક્ષ હવે હાઈકોર્ટમાં જશે. ભારત પ્રવાસના બીજા દિવસે જર્મન ચાન્સેલર ઓફ સ્કોલ્ઝે પ્રધાનમંત્રી મોદીની સાથે કરી મુલાકાત. પ્રધાનમંત્રી આવાસ પર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું, જ્યાર બાદ બંને નેતાઓની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. જર્મનીએ એલાન કર્યું કે ભારતના કુશળ શ્રમિક માટેના વિઝાની સંખ્યા વધારી 90,000 કરાશે. રાહુલ ગાંધી દિલ્હીના ઉત્તમનગરના એક હેર સલૂનમાં પહોંચ્યા. રાહુલ ગાંધીએ હેર સલૂનમાં દાઢી કરાવી અને દુકાનદાર અજીત ઠાકુરના પરિવાર અને કમાણી અંગે માહિતી મેળવી. કેનેડામાં સ્થાયી થવાનું સપનું જોતા ભારતીયોને ઝટકો. કેનેડાની ટ્રુડો સરકારે ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કર્યો. અન્ય દેશથી કેનેડા આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં 20% ઘટાડો કરવાનો નિર્ણય. વર્ષ 2025માં 3,95,000 વિદેશીને જ કેનેડાની નાગરિકતા મળશે. વર્ષ 2026માં આ સંખ્યા 15,000 ઘટાડી 3,80,000 કરાશે. 2027માં 3,65,000 વિદેશી નાગરિકો જ કેનેડામાં સ્થાયી થઈ શકશે. એટલું જ નહીં, નોકરીમાં પણ કેનેડાના નાગરિકોને પ્રાથમિકતા અપાશે. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ઠાકોર અને રાજપૂત ઉમેદવારની વચ્ચે ચૂંટણી જંગ. ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ અને ભાજપે જાહેર કર્યા ઉમેદવાર. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને આપી ટિકિટ, તો ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા. બંને ઉમેદવારો ટેકેદારોની સાથે ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા અને પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે કર્યો હુંકાર કે કમળ પર ગુલાબ ભારે પડશે, તો ભાજપના સ્વરૂપજી ઠાકોરે કરી ભવિષ્યવાણી કે આ વખતે તો વાવ બેઠક પરથી કમળ ખીલશે. વાવથી ટિકિટ ન મળતા ઠાકરસિંહ રબારીએ નારાજગી દર્શાવી. ઠાકરસિંહ રબારીએ વાવથી ચૂંટણી લડવા દાવેદારી કરી હતી, પરંતુ પાર્ટીએ ગુલાબસિંહના મેદાનમાં ઉતાર્યા. ઠાકરસિંહ રબારીએ પોતાની હૈયા વરાળ ઠાલવી કે 2 મહિના પહેલાથી જ ઉમેદવાર નક્કી હતા, તો પછી રમત રમવાની કોંગ્રેસને શું જરૂર હતી. ઠાકરસિંહ રબારીએ એમ પણ કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણએ પણ આ જીવન કષ્ટ વેઠ્યું છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપના અન્ય આગેવાનોએ પણ નોંધાવી અપક્ષ ઉમેદવારી. પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે વાવ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. તો સુઈગામ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને ચૌધરી સમાજના આગેવાન જામાભાઈ ચૌધરીએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી. વાવ બેઠકની પેટા ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી. ગુલાબસિંહને ઉમેદવાર બનાવ્યાની જાહેરાત બાદ સુઈગામમાં યોજાઈ કોંગ્રેસની જન આશીર્વાદ સભા, જેમાં વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમારે આપ્યું નિવેદન કે ભાજપ પાકિસ્તાનના નામે ભોળી પ્રજાને ભરમાવે છે.
શૈલેષ પરમારનું કહેવું છે કે નડાબેટથી પાકિસ્તાનની હવા આવશે અને ભાજપને હરાવશે। विवादित टिप्पणी अंगे लोक साहित्यकार राजभा गढ़वीए मांगी माफी। राजभा गढ़वीए डांगना जंगलों उल्लेख कर आदिवासी अंगे विवादित टिप्पणी करी थी, जेने लई अने आदिवासी समाज नाराज हतो। विवाद वत्ता राजभा गढ़वीए स्पष्टता करी कि आदिवासी के वनवासी माटे नहीं पण बहारथी आवता लोको माटे वात करी हती। हूँ खुद वनवासी छू अने गीरमांथी आवुं छुं, तेम छतां जो कोईनी लागणी दुबाई होय तो हूँ दिलगीरी व्यक्त करूँ छुं। માર્ગ મકાન વિભાગ અને મહેસૂલ વિભાગમાં અધિકારીઓની બઢતી સાથે બદલી। માર્ગ મકાન વિભાગના મુખ્ય સિવિલ એન્જિનિયર વર્ગ 1ના 5 અધિક્ષક એન્જિનિયરની બઢતી સાથે બદલી, તો મહેસૂલ વિભાગમાં વહીવટી પ્રશાસન હેઠળના વર્ગ 2ના 86 અને 108 નાયબ મામલતદારોની બઢતી સાથે બદલી। પેરામેડિકલની 420 સરકારી બેઠકો માટે રવિવારે થશે અલોટમેન્ટ। નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, एएनएम, नर्सिंग, ऑप्टोमेट्री, ऑक्युपेशनल थेरापी सहित पेरामेडिकल सरकारी और सेल्फ फाइनांस 680 कॉलेज 31,925 बैठक पर सैकंड राउंड की प्रवेश कार्यवाही अंत 21,673 बैठक खाली रही है, जे पैकी 70 सरकारी कॉलेजों की खाली रहे 420 बैठक पर प्रवेश तीजा राउंड में 27 ऑक्टोबर रोज थे फाड़वणी। અમદાવાદમાં કુખ્યાત નજીર વોરાના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું। સરખેજના સોનલ સિનેમા રોડ ઉપર નેહા ફ્લેટ નામની ગેરકાયદે રહેણાંક સ્કીમનું બાંધકામ કરાયું હતું। અગાઉ 2020માં આ જ સ્થળે દબાણો હટાવાયા હતા, તેમ છતાં ફરી દબાણ કરી સરકારી જમીન પચાવી પાડવામાં આવી હતી। વેજલપુર પોલીસને સાથે રાખી દબાણ શાખાની ટીમ 3 હિટાચી મશીન, 7 ગેસ કટર લઈ અને દબાણ હટાવવા પહોંચી અને નેહા ફ્લેટના 27 યુનિટ પર બુલડોઝર ફેરવી દેવાયું। આ તરફ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા ગામમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। ધોકડવા ગામના તુલસીશ્યામ રોડની બંને બાજુ થયેલા બાંધકામ દૂર કરાયા। અમદાવાદ શહેર જ્યાં દિવાળી પહેલા હવા પ્રદૂષણ વધ્યું, શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ સ્તરે। ચાંદખેડામાં 279 એક્યુઆઈ, રાયખટમાં 267 એક્યુઆઈ, બોપલ વિસ્તારમાં 261, ગ્યાસપુરમાં 216 અને સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં 212 એક્યુઆઈ। હજી દિવાળી દરમિયાન એક્યુઆઈ વધવાની સંભાવના। સુરત, જ્યાં બોગસ ડોક્યુમેન્ટ બનાવી ઉધના મગદલ્લા વિસ્તારમાં આવેલી સુટેક્ષ બેંક સાથે રૂપિયા 3.92 કરોડનું લોન કૌભાંડ આચરાયું। 4 લોન ધારકો સહિત 11 શખ્સોએ બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવી કૌભાંડ આચરતા તમામની સામે બેંક મેનેજરે નોંધાવી ફરિયાદ। ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ। અમદાવાદમાં ઝડપાયા 50 બાંગ્લાદેશી નાગરિકો। ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વોની સામે તબાઈ બોલાવી છે। અલગ અલગ ટીમે વિવિધ વિસ્તારમાં તપાસ કરી। આ દરમિયાન 50 બાંગ્લાદેશી નાગરિકો ઝડપી લેવાયા, જ્યારે 200થી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરાઈ। કેટલાક પાસે નકલી દસ્તાવેજો પણ મળી આવ્યા। આ દસ્તાવેજો કેવી રીતે લાવ્યા તેને લઈ અને પૂછપરછ શરૂ કરાઈ। મુંબઈથી કંડલા આવતી ફ્લાઇટમાં બોમ્બ મુકાયાની ધમકીને લઈ અને પોલીસ દોડતી થઈ। કંડલા એરપોર્ટ પર પોલીસને જાણ કરાઈ કે મુંબઈથી કંડલા આવતી ફ્લાઇટમાં બોમ્બ મુકાયાની ધમકી મળી છે। પોલીસને સાથે રાખી અન્ય એજન્સીઓ ધંધે લાગી। નિયમ મુજબ કંડલા એરપોર્ટ પર ચેકિંગ કરાયું, જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી। છેલ્લા થોડા દિવસથી દેશભરમાં ફ્લાઇટમાં બોમ્બ મુકાયાની ધમકીઓ મળી રહી છે, જે બાદમાં તો ખોટી સાબિત થાય છે। 28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી અમરેલી જિલ્લાના બનશે મહેમાન। અંદાજે 4,800 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપશે। 705 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અમરેલીની ગાગડીયો નદી પર ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે। આ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 2,800 કરોડથી વધુના વિકાસ કાર્યો તેમજ 1,094 કરોડના ખર્ચે ભુજ નલિયા ગેજ કન્ઝર્વ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ। લાઠીમાં મોદીની જાહેરસભા પણ યોજાશે। પ્રધાનમંત્રીના પ્રવાસને લઈ અમરેલી જિલ્લા પ્રશાસને તડામાર તૈયારીઓ શરૂ કરી। કેનેડામાં ટેસ્લાની કારમાં આગ લાગતા 4 ગુજરાતી જીવતા ભૂંજાયા। 4 મૃતકો ગોધરા અને આણંદના રહેવાસી, જેમાં 2 સગા ભાઈ બહેન। કેનેડાના ટોરેન્ટમાં બુધવારની રાત્રે 3 યુવક અને 2 યુવતી મિત્રની બર્થડે પાર્ટીમાં પરત ફરી રહ્યા હતા। આ સમયે કાર થાંભલાની સાથે અથડાઈ, બાદમાં કારમાં આગ લાગતા 3 યુવક અને 1 યુવતીનું થયું મોત, જ્યારે અન્ય 1 યુવતી કારમાંથી બહાર નીકળી જતા તેનો થયો બચાવ। દિવાળી દઈ રહી છે દસ્તક, છતાં ઠંડીનો નથી અનુભવાયો ચમકારો। હવામાન વિભાગના અનુસાર હજુ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેશે। હવામાન વિભાગના મતે આગામી 4-5 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેતા ગરમીનો થઈ રહ્યો છે અનુભવ।
ડીસામાં મહત્તમ 38 ડિગ્રી તાપમાન રહ્યું તો અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન રહ્યું। જૂનાગઢના કેશોદમાં સંયુક્ત કિસાન મોરચાએ યોજી ખેડૂત મહાપંચાયત, જેમાં સ્વરાજ ઇન્ડિયા પાર્ટીના સંસ્થાપક યોગેન્દ્ર યાદવ, બજરંગ પુનિયા, પાલ આંબલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ રહ્યા હાજર। ખેડૂત મહાપંચાયતમાં પાક નુકસાની, દર ચોમાસે ઘેડ પંથકમાં સર્જાતી સમસ્યા સહિત મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરાયા। હાલમાં જ પાક નુકસાનીને લઈ અને જાહેર કરાયેલી સહાય અંગે પણ સવાલ ઉઠાવ્યા। યોગેન્દ્ર યાદવે ગુજરાત મોડેલ પર સવાલ ઉઠાવી આરોપ લગાવ્યો કે ગુજરાત મોડેલમાં ખેડૂતો માટે કંઈ જ રખાયું નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગ્રામજનોના ધરણા, નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલી તલાવ ગામની પ્રાથમિક શાળા 15 મહિનાથી બંધ છે, જેને કારણે ગામના 23 વિદ્યાર્થીઓને ભણવા માટે બાજુના ગામમાં જવું પડે છે। બાજુના ગામને જોડતો રસ્તો કાચો હોવાથી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે। અનેક રજૂઆતો બાદ પણ શાળા શરૂ ન થતાં ગ્રામજનો નસવાડી શિક્ષણ અધિકારીની કચેરી બહાર ધરણા પર ઉતર્યા। આ તરફ તાલુકા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે ગાંધીનગરથી આધાર ડાયસ કોડ આવ્યા બાદ શાળા શરૂ કરાશે। ભાવનગરમાં ઓવરબ્રિજની કામગીરીને લઈ બેદરકારી। ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલા બોરતળાવ પાસેના ફ્લાયઓવર પર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે। રસ્તો બંધ કર્યા વગર ઓવરબ્રિજ પર જોખમી રીતે વેલ્ડિંગનું કામ કરાયું। એક તરફ નીચેથી વાહનો પસાર થયા હતા તો બીજી તરફ વેલ્ડિંગમાંથી નીકળતા તિખારા વાહન ચાલકો પર પડ્યા। સુરતમાં કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની સામે છેતરપિંડીની ફરિયાદ। કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સુરતના લાલભાઈ સ્ટેડિયમના કાર્યકારી પ્રમુખ છે। કનૈયાલાલના ભાભીએ જ છેતરપિંડીનો આરોપ લગાવ્યો। ફરિયાદ અનુસાર કનૈયાલાલે પોતાના ભાઈ હેમંત કોન્ટ્રાક્ટર અને તેમના પત્ની નૈનાબેનના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી 2,92,00,000ની લોન લીધી, જેમાંથી 67,00,000ની ભરપાઈ ન થતાં બજાજ ફાઇનાન્સ કંપનીએ 3,00,00,000ની મિલકત ટાંચમાં લેવાની કામગીરી શરૂ કરી। મોરબી જિલ્લાના ઘૂટુ ગામમાં તલાટી અને મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા। ફરિયાદીએ બિનખેતી થયેલ 4 વીઘાની જમીનમાં બાંધકામ માટે મંજૂરી માગી હતી। મંજૂરી આપવા બદલ તલાટી વિમલ ચંદ્રુલા અને મહિલા સરપંચના પતિ દેવજીભાઈ પરેચાએ 50,000 રૂપિયાની લાંચ માગી હતી। ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું અને બંનેને 50,000ની લાંચ લેતા રંગે હાથ દબોચી લીધા। રાજકોટ શહેરમાં બાળકીની સાથે અડપલા કરનાર 92 વર્ષીય વૃદ્ધની ધરપકડ। 92 વર્ષીય વૃદ્ધે બાળકીની સાથે અડપલા કર્યાની ફરિયાદ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી। આરોપીની ઉંમરને જોતા પોલીસે પહેલાં તો ઝીણવટભરી તપાસ કરી, જોકે તેની કરતૂત સીસીટીવીમાં કેદ થતાં આખરે પોલીસે તેની ધરપકડ કરી। સમગ્ર મામલે પોલીસ 3-4 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરશે। યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરનો આતંક, દ્રશ્યો છે જોધાબા માણેક ચોકના જાહેર રસ્તા પર બે આંકલા બાખડતા નાસભાગ મચી। આંકલાની લડાઈને કારણે વેપારીઓએ દુકાનના શટર બંધ કરી દીધા। દાહોદ જિલ્લાની ધાવડિયા ચેકપોસ્ટ ડુંગળીની આડમાં લઈ જવાતો પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો। પોલીસે 431 કિલો પોસ્ટ ડોડાના જથ્થાની સાથે વાહન ચાલકની કરી ધરપકડ। શંકાના આધારે પોલીસે મધ્યપ્રદેશ પાસિંગની એક પિકઅપ વાનની તપાસ કરતા તેમાં ડુંગળી ભરેલા 12 કટ્ટાની સાથે પોસ્ટ ડોડા ભરેલા 22 કટ્ટા મળી આવ્યા। પોલીસે 12,95,000ની કિંમતના 431 કિલો પોસ્ટ ડોડા કબજે કરી ડ્રાઈવર માંગીલાલની ધરપકડ કરી। આરોપીની પૂછપરછમાં ખુલ્યું કે તે મધ્યપ્રદેશના મંદસૌરથી પોસ્ટ ડોડાનો જથ્થો લઈ અને આવ્યો હતો। આ જથ્થો ભાવનગરના ઇન્દ્રજીત સરવૈયા અને અશોક ખેરે મંગાવ્યો હોવાથી ભાવનગર લઈ જવાતો હતો। નડિયાદમાં પાડોશી મહિલાની હત્યાના કેસમાં દંપતીની ધરપકડ। 30 સપ્ટેમ્બરના સમૈયા કલ્લર નામની પરપ્રાંતીય મહિલાનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક મહિલાના પતિએ પાડોશમાં રહેતા દંપતી સામે હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી। હત્યાના બનાવ બાદ આરોપી દંપતી ફરાર થયું હતું। આખરે પોલીસે જયદીપ સોની અને તેની પત્ની લતાબેન સોનીને ઝડપી લીધા છે। પોલીસની પૂછપરછમાં પતિ પત્નીએ કબૂલ્યું કે તેમણે જ પાડોશમાં રહેતી મહિલાની હત્યા કરી હતી। પાડોશમાં રહેતી સમૈયા સોનાનું 9 તોલાનું મંગળસૂત્ર પહેરતી હતી। મંગળસૂત્ર લૂંટવા માટે તેના માથામાં બોથડ પદાર્થ મારતા બેભાન થઈ ગઈ હતી અને બેભાન અવસ્થામાં જ તેને કેનાલમાં ફેંકી દીધી હતી। દિવાળીને ધ્યાને રાખી એસટી વિભાગ દોડાવી રહ્યું છે વધારાની બસ। દિવાળીના તહેવાર પર 8,340 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાશે। મુસાફરો ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકે છે। ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો સુરતમાં સ્થાયી થયા છે। આવા લોકો તહેવારો પર ઘરે જઈ શકે તે માટે 2,200 એક્સ્ટ્રા બસનું સંચાલન કરાશે। સુરતથી અમરેલી માટે 166, સુરતથી ભાવનગર માટે 270 અને સુરતથી બોટાદ માટે 26 એસટી બસ બુક થઈ ચૂકી છે। ઉત્તરપ્રદેશના સહરાનપુરમાં માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા।
અંબાલાથી દિલ્હી જઈ રહી હતી આ માલગાડી, એ સમયે સર્જાઈ દુર્ઘટના. આ તરફ ચેન્નાઈથી કન્યાકુમારી જતી વિવેક એક્સપ્રેસ વેલ્લોર નજીક બ્રેકડાઉન. તિરુવલ્લમ રેલવે સ્ટેશનની પાસે એન્જિન અને ડબ્બાને જોડતા કપલિંગ તૂટી જતા ટ્રેન રોકી દેવી પડી. હિમાચલ પ્રદેશના કાંગડામાં 3 વિદેશી પેરાગ્લાઇડરનું રેસ્ક્યુ. 3 વિદેશી પેરાગ્લાઇડર પહાડી વિસ્તારમાં ફસાયા હતા. હેલિકોપ્ટરની મદદથી 3નું રેસ્ક્યુ કરાયું. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હવાઈ હુમલા થયા. 24 કલાકમાં 55 લોકોના મોત, 130થી વધુ લોકો ઘાયલ. ઇઝરાયેલના સતત હુમલાને કારણે ગાઝામાં ચારે બાજુ તબાહીના નિશાન. ઓગસ્ટમાં પાક નુકસાનીને લઈ રાજ્ય સરકારે 1,419 કરોડનું જાહેર કર્યું છે રાહત પેકેજ. એવામાં હવે આ સહાય પેકેજને લઈ સરકારે કર્યું છે ઠરાવ. જુલાઈમાં જાહેર થયેલા પેકેજનો લાભ લેનાર ખેડૂતોને નવા પેકેજનો નહીં મળે લાભ. 2 હેક્ટરની મેળવેલ સહાયના કિસ્સામાં ખેડૂતોને ફરી સહાય નહીં મળે. રાજકોટ શહેરમાં દિવાળીની ખરીદીને લઈ અને માહોલ જોવા મળ્યો. મોલ અને ઓનલાઈન કલ્ચરની વચ્ચે રાજકોટ શહેરની બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી. શહેરની ગુંદાવાડી બજાર, ધર્મેન્દ્રસિંહ રોડ અને પરા બજાર સહિતની બજારોમાં દિવાળીની ખરીદી માટે ભીડ રહી. રાજકોટ શહેર જ નહીં, આસપાસના ગામોમાંથી પણ લોકો અહીં પરિવાર સાથે ખરીદી કરવા પહોંચ્યા. ગુંદાવાડી બજારમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ લોકો ખરીદી કરવા માટે આવે છે. પુણે ટેસ્ટમાં ભારત પર હારનું સંકટ. બીજા દિવસે ભારત 156 રને ઓલ આઉટ. ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 301 રનની લીડ મેળવી ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટરને 7 વિકેટ લીધી. પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડે ભારત પર 103 રનની લીડ મેળવી હતી. બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડે 5 વિકેટ 198 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડની લીડ 300 ને પાર પહોંચી ગઈ.